बोलो रामचंद्र भगवान की जय। अजय मारा परम स्नेही नाना राम बापू एक वक्त धारी आवा मने भाळ्यो भारतानी साथे बधो भरी गयो ने रोवा मिल्या। अरे बापू तमारी आंखमां आंसू आ तमे मने मळवा आव्या छो आ तमारी दीकरीने मळवा आव्या छो अने आम મન કે બાપ આંસુ છે ને મારા હરખ ના આંસુ છે મારા હરખ ના આંસુ છે કે મને સંતોષ થયો કે મારા રસિકભાઈ ને દીકરી બહુ હારે ઠેકાણે ગયા છે બાપા અમે તો તમારા બાળકો છીએ અને તમારે ભલે અમે આપણે તમારાથી હું કદાચ ભરોથી મોટો કઈ મોટો થઈ ગયો પણ સરળ સ્વભાવ એમાં અમારા કિશોરદાસજી નો પણ સરળ સ્વભાવ એમના પિતાજી વિઠ્ઠલદાસજી મહારાજ એ પણ પરમ સ્નેહી પરમ રામ સ્નેહી અને પરમ હનુમાનજીના પરમ ઉપાસક તો અહીંયા આગળ મને એક બે ભાઈ હું કહી ગયા કે તમે હારમાળા બોલજો હારમાળા વિઠ્ઠલદાસજી બાપુએ બનાવેલી છે કોઈ કોઈ ગાય છે જેની પાસે હોય ગાય છે પણ સંત ને મારા પર બહુ પ્રેમ ને મને કે બાપુ આ માળા તમારે જ ગાવાની આજથી 22-25 વર્ષ પહેલાનો એ પ્રોગ્રામ છે હારમાળાનો એ અમારા કિશોરદાસ પાસે ઓલી મેમરી છે એ રાખી છે યાદીમાં મેં કહું આવું મને કે બાબુ આમ તમારા ભજન છે મને કેટલા વરે કે ઘણા બધા અને કાલ મેં મને સાંભળ્યું ત્યારે એમ ઓહો હનુમાનજી મહારાજ ના કાવ્ય રચના જે કરેલી છે અને એ રચના આજે સંત શ્રી સાકેતધામ વાસી પૂજ્ય નાનારામ બાપુના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરું છું કે હનુમાનજી મહારાજ સદાય તેમની સહાયતા કરે ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર્નામ વપુ એક
ताके पद वंदन करूं पुन्नाशे विघ्न अनेक नाबाजीए जारे भक्तमाल नी रचना करी ત્યારે એ ભક્ત માળની રચનામાં મંગળાચરણમાં ભક્તિ ભક્ત ભગવંતની વંદના કરવામાં આવી. ત્યારે કોઈ મહાત્માએ નાભાજીને પૂછ્યું કે તમે તો અગ્રદાજી મહારાજના શિષ્ય છો, તમારા ઈષ્ટદેવ ભગવાન સીતારામજી છે અને તમારા દેવતા હનુમાનજી મહારાજ છે. હવે નહીં તમારા ઈષ્ટદેવની વંદના કે નહીં તમારા દેવતાની વંદના, કે નહીં ગુરુની વંદના કે નહીં ગણેશની વંદના, તો આ મંગળાચરણમાં કઈ રીતે તમે વંદના કરી? ત્યારે નાભાજીએ કહ્યું કે પહેલી વંદના જે માતાએ મને જન્મ આપ્યો એને મેં પહેલી વંદના કરી છે. બીજી વંદના મારા પિતાજીને મેં કરી છે, કે જે માતા પિતાની કૃપાથી મને માનવ શરીર મળ્યું. જો માતા પિતા ન હોત તો મારું માનવ શરીર પણ ન હોત. માતા પિતાની કૃપાથી માનવ શરીર મળ્યું અને આ માનવ શરીર મળવાથી મને ગુરુ અગ્રદાસજી મહારાજ મળ્યા. અને એ ગુરુ મહારાજની કૃપાથી મને ભગવાન સીતારામજીના દર્શન થયા. તો પાયામાં મારા માતા પિતા, તેથી પહેલી વંદના એમની કરી છે. મેં ભક્તિરૂપી મારી જનેતા છે અને ભક્તરૂપી મારા પિતાજીને મેં વંદના કરી છે. તેથી નાભાજી કહે છે ભક્ત ભક્તિ ભગવંત ગુરુ અને ચતુર્મુખ પાકે પદ વંદન કરું નાશે વિઘ્નયને મેં અપરાધી જન્મ કા મોહન કસી ખબર્યું દાતા દુઃખ ભંજણ તમે મોરી કરો સંભાળ Hey!
रीज भजो के खीज उलटा सुलटा जू खेतर में मारा धाम बुलावा भेजिया दिया कबीरा रोई जो सुख है सतसंग में सो वैकुंठ में न होई दर्शन साधु का अन जाहे दियावे याद कोई मानवी ने कोई संत सामो बड़े ने साहेब याद आवे बापू सीताराम सीताराम साहेब याद आवे तुलसी कबीर दर्शन साधु का साहेब आवे याद लेखन में सोही घड़ी माँ की कई दिन बाद लेखन में सोही घड़ी जितनू नाम लेवाणु एज आपड़ी हाथी घड़ी बाकी इतना जितना पड़ो ने दिवसो जाए ए तो काल ने नूतरवा आलो जाए के आलो कारण कारण स्मरण करू नथी चुंदड़ी ओढ़ू तो रंग चुवे रंग बिरंगी हो सब तन खाइयो
है प्रभु मिलन की आश है प्रभु मिलन की अवे गोपी काग ने कहे से કે આટલી વસ્તુ તારે ખાવાની બધું ખાઈ જાવ પણ એક બે આંખો મારી નહીં ખાતો કારણ મારે શ્યામના દર્શન કરવા છે શ્યામના દર્શન કર્યા પછી એ તમારા બે નેનો તું ખાઈ જાજે બાપ ત્યારે ભણી વિચાર આવ્યો કાગાને ન નિકાલ કર કાગને ન નિકાલ કર અગલે જો પ્રભુ કે પાસ પહેલે દર્શન કરાય કે ચુંદડીનો ચટકો દાડા ચા ચુંદડીમાં ચોખલિયા ક્યુ એને
મહિના નિર્ધાર
ઉચ્ચમાં છે પૂનમ કે રોચન પૂનમ કે રોચન
કુમા મંડપને કિયા જુગમા મેળાને પ્રલાય થયું
ખારો ખારું લાગે રે જાત સાય
અભિમાન જાય
ना करहु तात तुम जाई सीत ही देखी कहू थी पाई सीत ही પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાન કવિતા હનુમાન ચાલીસાના જે પાઠ છે ને એ પાઠની અંદર એક એક ચોપાઈ એ મંત્રો છે. નાશે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા. આનો કોઈ માનવી ગમે તેવો બીમાર હોય, ગમે તેવો વ્યાધિ હોય, પણ આ પાઠ ખાલી આની જ માળા કરવાની. નાશે રોગ હરે સબ વીરા જો સુમરે હનુમંત બદ વીરા. આની માળા કાયમ એક કરે, એક મહિનો માળા કરે, ગમે એવો રોગ ઉભી જાય. શ્રદ્ધાથી બેસી જવું પડે બાબા. હા, પછી ઈટાણે એમ થાય કે મારે મને તરસ લાગી, તરસ ને ઈટાણે છોડી દેવી પડે. આ હનુમાનજી મહારાજનું આ ભજન છે. મેં શરૂઆતમાં થોડીક વાત કરી હતી કે મારા પરમ સ્નેહી એવા સંત વિઠ્ઠલદાસજી મહારાજ, એમની રચનાનું આ ભજન હનુમાનજી મહારાજનું. કે હનુમાનજી મહારાજને માં જાનકીજીએ અમૂલ્ય રત્નની માળા અર્પણ કરી ત્યારે ઘણા સંતો એમ કહે છે કે આ અમૂલ્ય રત્નની માળા એ ઇન્દ્રએ ખુશી થઈને, કે જ્યારે દેવ અસુરનો સંગ્રામ ચાલતો હતો અને એ વખતે ઇન્દ્રનો વિજય થયો પણ દશરથની મદદથી, અને એ વખતે માતા કૈકેયી સાથે હતા, જ્યારે ધરામાંથી કિલ નીકળી ગયો એટલે પૈડામાંથી જે આડો ખીલો હોય નીકળી ગયો, અને એ વખતે માતા કૈકેયીએ પોતાની હાથને આંગળી રાખી દીધેલી, અને એમાં અસુરનો સંહાર થયો અને દેવતાઓનો વિજય થયો. અને એ વખતે ઇન્દ્રે જોયું કે આ વિજય જે થયો છે એ માતા કૈકેયીની શૂરવીરતાથી થયો છે. ત્યારે ઇન્દ્રે અમૂલ્ય રત્નની માળા માતા કૈકેયીને અર્પણ કરી, અને માતા કૈકેયીએ એ અમૂલ્ય રત્નની માળા આપણા માતાજી જાનકી માતાજીને આપી. ત્યારે કોઈ કલ્પમાં એવી વાત આવે છે કે જ્યારે રાવણે દેવલોકનો ખજાનો લૂંટ્યો અને પોતાની પાસે રાખેલો, અને એ વખતે જ્યારે રાવણનું મૃત્યુ થયું અને વિભીક્ષણના કબજામાં જે વસ્તુ બધી આવી ગઈ, અને વિભીક્ષણે એ અમૂલ્ય રત્નની માળા માતા જાનકીજીને અર્પણ કરેલી, આ એ પ્રસંગનું આ ભજન છે. દ્રોણાચળ કર્મા ધર્યો, દ્રોણાચળ કર્મા ધર્યો દાહ્યો લંક દુરંગ, શૂદ સિતોની લાવ્યો ઇબકે નહીં બજરંગ, શુદ્ધ સિતાનિલાવ્યો એ બક નહીં બજરંગ,
राज सिंहासने राम जी शोभे कनक भुवन माई राज सिंहासने राम जी शोभे कनक भुवन अयोध्या नगरी नर नारी ने हर शरद वो सर्वे दर्शने आवे राम जी
ચરણ માવ્યા Yeah.
હૃદય ચીરીને રામ દેખાણ્યો ત્યારે દયા દ્રષ્ટિ કરી તોરી વજ્રકાયા
રામ સભામાં આનંદ થયો રામ સભામાં પાર્વતી વિપદય હર હર મહાદેવ